હવે આગળ વાત કરીએ તો સુરત લાજપોર સેન્ટર જેલમાં રાજ્યની પ્રથમ બંદીવાનો માટે ખાસ માર્ચ શાળા શરૂ કરાઈ છે. સુરત લાજપોર સેન્ટ્રલ જેલમાં રાજ્યની પ્રથમ બંદીવાનો માટે ખાસ સ્માર્ટ શાળા શરૂ કરાઈ છે, જેને આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ખુલ્લી મૂકવામાં આવી છે. આ સ્માર્ટ શાળામાં 130 જેટલા બંદીવાનો ધોરણ 10 અને 12 સહિત ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનની પરીક્ષાની તૈયારીઓ કરી શકશે. આ અગાઉ જેલની અંદર સજા ભોગવી રહેલા બંદીવાનો કોઈપણ પરીક્ષા માટે બેરેકની અંદર બેસીને અભ્યાસ કરતા હતા. તેમને એક સારું વાતાવરણ મળી શકે અને વાતાવરણ થકી અભ્યાસમાં રૂચિ આવે તે હેતુથી સ્માર્ટ શાળા શરૂ કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, ZS TV, સુરત. સુરત શહેરની લાજપોર જેલ ખાતે બંદીવાન ભાઈ બહેનો માટે એક સ્માર્ટ ક્લાસરૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગત વર્ષે લાજપોર જેલમાં બોર્ડના રિઝલ્ટમાં માત્ર એક જ બંદીવાન ભાઈને સફળતા ના મળી શકી. તે સિવાયના સૌ બંદીવાન ભાઈઓ 10મા અને 12મા ધોરણમાં પાસ થવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. LNT દ્વારા ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈના પ્રયાસથી આ ક્લાસરૂમ અહીંયા આપવામાં આવી છે. આ ક્લાસરૂમ થકી આવનારા દિવસોમાં આ બંદીવાન ભાઈઓના જીવનમાં બદલાવ આવે તે માટે બંદીવાન ભાઈઓ જેમણે ભૂતકાળમાં શિક્ષક તરીકે કામગીરી કરી હોય તે લોકો દ્વારા આ લોકોને ભણતર આપવામાં આવે છે. જેને બારખડી ના આવડતી હોય એવા બી 50 થી 60 વર્ષની ઉંમરના બી બંદીવાનોને ભણતર આપવાનું કાર્ય જેલમાં થઈ રહ્યું છે. હું જેલ સ્ટાફને, અધિક્ષકને અને એમના ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જેલમાં જે પ્રકારે છેલ્લા 2 વર્ષમાં એક અમૂલ પરિવર્તન આવ્યું છે, એ પરિવર્તનમાં ખાસ કરીને જેલ સ્ટાફના પગાર વધારવાનું હોય કે જેલના બંદીવાનોનું ડેલી વેજીસ વધારવાનું હોય, એ લોકોનું ભોજનની અંદર જે બદલાવ કરવાનો હોય કે એમના પરિવાર જે આવતા જતા હોય તે લોકો માટે વ્યવસ્થાની વાત હોય કે જે બંદીવાન ભાઈઓ જે સરકારના નિયમો તોડવાનો પ્રયાસ કરતા હોય એ લોકો પર કડકાઈની વાત હોય, આ બધા જ પ્રયાસો જેલ વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે. અને આપ સૌ લોકો આજે જે પ્રકારે હીરાની ફેક્ટરી અહીંયા જોઈ, આ બંદીવાનોની આક્રોશના આજે તેમની ભૂલના કારણે, તેમના દ્વારા થયેલા ગુનાઓના કારણે, એમના કૃત્યના કારણે એમનો આખું પરિવાર જે તકલીફ ભોગવે છે એ તકલીફ એમના પરિવારને ના ભોગવવી પડે તે માટે આ બંદીવાનો દ્વારા તેમની જે કોઈ આવડત હોય એ આવડત પ્રમાણે કામગીરી આપવામાં આવતી હોય છે. આપ જે બંદીવાનો દ્વારા જે સ્ટોન એટલે કે પથ્થર જેવા દેખાતા સ્ટોનોને ઘસીને હીરા જેવી ચમક અને હીરાની ચમક આ બંદીવાનો દ્વારા જે ઘસાયેલા હીરા હોય તેને દુનિયા સુધી પહોંચાડવાની કામગીરી એ લાજપોર જેલમાં વ્યવસ્થા કરવામાં આવી છે. આ 96 કારીગરો દ્વારા મહિનામાં 24 થી 26 હજાર હીરાઓને પોલિશ કરવામાં આવે છે અને આ પોલિશ હીરા દુનિયાના રાજા, રાણી, સામાન્ય વ્યક્તિ, મોટા બિઝનેસમેન કોણ પોતાના દાગીનામાં જડાઈને પહેરે છે તેનો કોઈને અંદાજો નથી. આ બંદીવાનોની જે સાચી તાકાત છે તે અપનાવવા માટેનો બી આજે